नमस्कार दर्शक मित्रों, आप जो रहा छो निर्माण न्यूज कार्यक्रम टू ध पॉइंट साथ आपनी समक्ष हूँ छु प्रीति तिवारी। दर्शक मित्रों, दिवाड़ी नो महापर्व चाली रह्यो छे अने खूब ज उत्साह उमंग साथ आप आ पर्व की उजवणी करी रह्या छे। दिवाड़ी नो तहेवार एटले आपणा मते एवी रजाओ के जे आपणने जिंदगी भागदौड़ भरेली जिंदगी में जे समस्याओ छे एमांथी थोड़ुंक ब्रेक आपे अने आपणे मजाथी नवा वर्षनी शुरुआत, खास करीने गुजरातीओ, कारण के गुजरातीओ माटे हवे नवा वर्षनी शुरुआत पण थशे એટલે એ નવા વર્ષની એક સારી શરૂઆત આપણે કરી શકીએ એટલે દિવાળી। અને સાથે દિવાળી સાથે ઘણી બધી આપણી પરંપરાઓ જોડાયેલી છે જે સમય સાથે આપણે ભૂલતા જઈએ છીએ, એક હકીકત છે। ખાસ કરીને યંગ જનરેશન માટે હવે દિવાળીનો અર્થ થોડો ઘણો બદલાઈ રહ્યો છે, દિવાળીની પરિભાષા બદલાઈ રહી છે। આખરે યંગ જનરેશનના પ્રસ્પેક્ટિવથી દિવાળીનો તહેવાર શું છે આજે એ જાણવાનો પ્રયાસ કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા આરજે સ્મિત સોજિત્રા, આ સાથે મારી સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને ખૂબ જ ટેલેન્ટેડ થિયેટર આર્ટિસ્ટ એન્કર એવા ચાર્મી રાજવીર અને સાથે યુથ એક્ટિવિસ્ટ હર્ષ સાંઘાણી ઉપસ્થિત છે। પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ચાર્મી, શરૂઆત દિવાળીની શરૂઆત કરું, દિવાળી પર ચર્ચા કરીએ, યંગ જનરેશનનો પ્રસ્પેક્ટિવ જાણીએ। પહેલાં મારે આજે સૌરાષ્ટ્રમાં દિવાળીને લઈને કેવી રોનક છે એ જાણવું છે, કારણ કે આપણે પેનલમાં અત્યારે જેટલા છીએ બધા જ કાઠિયાવાડી છીએ, એટલે સૌરાષ્ટ્રમાં આજે આ વખતે આ વર્ષે તમારા મતે કેવી રોનક છે દિવાળીની, કેવી તૈયારીઓ થઈ હતી? રોનક તો આપણે જોવા જઈએ ને તો સૌરાષ્ટ્રમાં ખૂબ જ છે। લોકો પોતાના ઘર સજાવે છે, ઓફિસો સજાવે છે, સાથે સાથે આપણે રાજકોટની અંદર તો મહાનગરપાલિકા દ્વારા આખો જે રિંગ રોડ છે એ એકદમ એટલો દુલ્હનની જેમ સજાવી દીધો હતો, અને અત્યારે પણ રાત્રે લોકો એ સ્પેશિયલી રોશની જોવા માટે રિંગ રોડ પર જતા હોય છે। આખો રિંગ રોડ છે એટલો સરસ રીતે સજાવેલો છે કે તમને ક્યાંયથી પણ રાજકોટમાં તમે ક્યાંયથી પણ નીકળો ને તમને ખ્યાલ આવી જાય કે અચ્છા અત્યારે તહેવાર ચાલુ છે। આ ઉપરાંત સ્મિત, આપના મતે આ વર્ષે કેવો ઉત્સાહ લાગે છે કમ્પેરેટિવ કે કોરોના પહેલાની જે દિવાળી હતી એ પછી દિવાળીમાં કોઈ ફરક લાગે છે? એટલે પહેલા તો બધા લોકોને દિવાળીની શુભકામનાઓ જે આપણને જોઈ રહ્યા છે, અને ઉત્સાહમાં તો એવું છે કે રેસકોર્સ, રિંગ રોડ, રાજકોટમાં બધી જગ્યાએ રોશની છે, લાઇટ્સ ને ગોઠવેલું છે, એટલે ત્યાં સુધી લોકો ટ્રાફિક જોવા નીકળે છે। એટલો ઉત્સાહ છે એમ કે બારે લોકો નીકળી રહ્યા છે, ફટાકડા પણ આ વખતે હર વર્ષે જે છેલ્લા 2-3 વર્ષની કમ્પેર કરીએ તો આ વર્ષે વધારે છે, ફીકા છે। અને બે કાલે નહીં આગલી સાંજે જ હું રેસકોર્સ હતો અને બહુ ટ્રાફિક ચક્કાજામ હતો, એટલે એક ટોકે હતો તો મેં કીધું કે લોકો અહીંથી આમ જાઉમાં ટ્રાફિકમાં ફસાઈ જશો, એ કે સાહેબ એ તો જોવાનું, એટલે કે 2 કલાક ટ્રાફિકમાં ફસાશું પણ એ તો જોશું એમ, એટલે રાજકોટનો જે મિજાજ છે એ આ વખતે વ્યવસ્થિત રીતે નીકળો છે એમ, ભાઈ બહારે નીકળશું અને મજા કરવાની છે, ખાવાનું પીવાનું ફટાકડા ફોડવાના છે, એટલે કમ્પેરિઝનમાં છેલ્લા 3 વર્ષમાં આ વખતે લોકોએ વ્યવસ્થિત રીતે મોજ કરી। આ ઉપરાંત હર્ષ, જે રીતે હમણાં ચાર્મી અને સ્મિતે વાત કરી કે રાજકોટમાં આ પ્રકારનું જે આયોજન થયું છે, કોર્પોરેશન દ્વારા જે તૈયારીઓ થઈ છે, અમદાવાદમાં પણ કંઈક આવું છે, અમદાવાદની ગલીઓ જે રીતે સજાવવામાં આવી છે, પરંતુ હર્ષ એવું નથી લાગતું કે પહેલાના સમયમાં, અને ખાસ કરીને વડીલોની આ ફરિયાદ છે છેલ્લા ઘણા વર્ષોથી કે યંગ જનરેશન એટલા ઉત્સાહ સાથે તહેવાર નથી ઉજવતો, તો ખરેખર શું યંગ જનરેશન ઉત્સાહ નથી રહ્યો તહેવારોને લઈને જનરેશનમાં, કે પછી એની પેટર્ન બદલાઈ ગઈ છે? હું માનીશ કે આ જે વસ્તુ થઈ રહી છે એ પેટર્ન બદલવાના કારણે થઈ છે। ઉત્સાહ તો એ જ છે, દિવાળીની જે ઉત્સાહ છે એ મને લાગે છે તમામ લોકોને હોય છે, પછી વડીલો હોય છે, બાળકો હોય છે, કે પછી યુવાનો હોય છે। અને અત્યારે આપણે જોવા જઈએ તો જે સ્મિતભાઈએ કીધું એ વસ્તુ થઈ રહી છે, લોકો બહાર જવા લાગ્યા છે, લોકોને બહારની રોશની જોવે છે, લોકોને બહાર ખાવા જવું છે, બટ આપણા વડીલો શું કરતા અને આપણે શું કરવું જોઈએ? હું એવું માનીશ કે દિવાળીનો તહેવાર જે હું મોટો થયો છું, હું અમરેલીથી બિલોંગ કરું છું, અને ત્યાં મેં જોયું છે કે અમે લોકોના બધા પરિવારના લોકો બહાર હોય તો બી દિવાળીના દિવસે ઘરમાં આવી જતા, અને જયારે આવે છે વાત આપણે બહાર જમવા જવાની
તો આપણે લોકોનો જે મજા એવો હોય છે કે સ્ત્રીઓ અને બધા લોકો ઘરમાં બધા મળીને ઘરમાં નાસ્તો બનાવે, ઘરમાં જમવાનું બને અને બાળકો એનો આનંદ લેતા હોય છે. મને લાગે છે એ જે આનંદ હતો, જે સગડા મળીને જોડે મળીને ઘરમાં ત્યોહાર ઉજવવાનો, એ થોડો મિસ થતો જાય છે. અને મને લાગે છે એના કારણે વડીલોને લાગતું હશે ને, વડીલોને નહીં મને પોતાને એવું લાગે છે કે ત્યોહારમાં અત્યારે આપણે લોકો બધા બહાર જવા લાગ્યા છીએ વધારે, કે ચલો 5 દિવસની રજા મળી તો ચલો બહાર જતા રહીએ, ફરવા જતા રહીએ. બટ જે એસેન્સ હતો ને, જે રિયલ મજા હતી કે બધા જોડે મળીને રંગોળી કરતા, ફટાકડા ફોડતા, નાસ્તો બનાવતા, મજા કરતા, એ એસેન્સ જે રિયલ મજાનો છે ને, એ જતો જાય છે. એટલે એ જે વડીલો ફરિયાદ કરે છે એ ખોટી નથી કે અમારા વખતની દિવાળી અલગ હતી. એ લોકો હંમેશા વાત વાતમાં આપણે સાંભળતા હોય છે વડીલોના મતે કે અમારા વખતની દિવાળી આ રીતે ઉજવાતી હતી, તે હતું. પરંતુ એ ઘણીવાર એ બેસીને આપણે વિચારતા નથી, એમની વાતો સાંભળતા નથી ને સમજતા નથી. ખરેખર એવું થઈ ગયું છે, યંગ જનરેશનને જૂની પરંપરાઓમાં એટલો ઇન્ટરેસ્ટ નથી રહ્યો કે એમને સારી રીતે સમજાવવામાં નથી આવતું. નહીં પ્રીતિ, એવું નથી. જો રિવ્યુ ની વાત આવે ને તો અલગ અલગ લોકોના અલગ અલગ વિચારો હોય છે. અત્યારની જે જનરેશન છે ને એ થોડા મિક્સ પર્સપેક્ટિવમાં ચાલી રહી છે. જાણે કે અત્યારે કહે છે કે વડીલો એમ કહે છે કે અમારા જેવી દિવાળી નથી. રાઈટ, સમય બદલાય છે એ રીતે લોકોનો તહેવાર ઉજવવાનો જે રીત હોય છે એ પણ બદલાય છે. ઘણીવાર અત્યારે આપણે જોયા છીએ કે નાના લોકો, જે નાના માણસો, સોરી એજમાં નાનાની વાત થાય છે, કે જે નાના બાળકો છે, કે નાના બાળકોના માઇન્ડમાં શું હોય કે દિવાળી એટલે આપણે ફટાકડા ફોડવાના, એ લોકોના માઇન્ડમાં એ જ હોય. ગર્લ્સ માટે દિવાળી એટલે રંગોળી બનાવવી. તહેવારો જે હોય છે એની પાછળ આપણી જે ધાર્મિક માન્યતાઓ છે, ધાર્મિક અલગ અલગ જે ઐતિહાસિક વાર્તાઓ હોય છે, એની સાથે જોડીને જો ચાલવામાં આવે ને તો આપણે જે સાચો જે તહેવાર હોય ને એ આપણે કહી શકીએ. પણ અત્યારના લોકોમાં શું છે કે કોઈ પણ તહેવાર હોય, એવું ફક્ત દિવાળી, કોઈ પણ તહેવાર, એ લોકોનું બહાર જવાનું, બહાર જમવાનું અને અલગ અલગ રોશની કરવાનું. અને અત્યારે આપણે જોઈએ છે કે અલગ અલગ જે તહેવાર હોય ને એની અંદર આપણા બીજા તહેવારો પણ મિક્સ થઈ જતા હોય છે. તો લોકોનો જે છે ને બસ એક અત્યારનું થઈ ગયું છે કે બસ આપણે એન્જોયમેન્ટ જોઈએ છે. તહેવાર કોઈ પણ હોય પણ એન્જોયમેન્ટ જોઈએ છે. પણ એક સાઈડ એવી જનરેશન પણ છે કે જે આ વસ્તુને માને છે કે ના, એની પાછળનો આપણો જે પર્સપેક્ટિવ છે એ સિદ્ધ થાય છે. કે ભાઈ અલગ અલગ આપણી જે વાર્તાઓ હતી કે ભાઈ દશેરામાં જયારે રાવણને મારીને રામ ઘરે પાછા આવે છે ત્યારે આપણે દીવાઓ કરીએ છીએ, તો અત્યારે અયોધ્યાની અંદર જો લાખો દીવડાઓ અત્યારે લોકો પ્રગટાવી રહ્યા છે, પોતાના ઘરે પણ લોકો દીવડાઓ તો કરી જ રહ્યા છે અને રંગો પણ એટલા પ્રમાણમાં થાય છે. એટલે એવું નથી સાવ લોકો જસ્ટ એન્જોયમેન્ટ માટે ફક્ત બારે જાય છે, પોતાના ઘરે પણ તહેવારો ઉજવતા થઈ ગયા છે. પણ અત્યારે ટેકનોલોજીના કારણે જોવા જઈએ ને તો પેલાના સમયમાં શું હતું કે દિવાળીનો જે તહેવાર હતો ને ત્યારે આપણને એમ થતું કે મામાના ઘરે જવા મળશે કે ભાઈના જવા મળશે ને બધા ભાઈ બહેન આપણે તહેવારમાં ભેગા થતા હતા. એની જગ્યાએ અત્યારે એટલો ચેન્જીસ આવ્યો છે કે ભેગા થવાની જગ્યાએ લોકો પોતાના જ શહેરમાં ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જાય છે અથવા તો વેકેશન કરવા માટે જાય છે. અત્યારે ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે લોકો પોતાના સ્ટેટની બહાર બીજા સ્ટેટમાં ફરવા જતા હોય છે. તો એ વસ્તુમાં એક ચેન્જ આવ્યો છે કે પેલાના તહેવારો એવા હતા કે જયારે આખું કુટુંબ છે ભેગું થતું ને સાથે મળીને તહેવાર મનાવતું, અને અત્યારનું જે છે ને એ જનરેશનમાં એવું થઈ ગયું છે કે લોકો ઘરે રહેવાના બદલે અત્યારે બહાર ફરવા માટે જતા રહે છે. હા, પરંતુ સ્મિતે, પોસિબલ છે કે આજના સમયમાં આવી રીતે આખું કુટુંબ ભેગું થાય? કારણ કે પહેલાના સમયમાં જે પરિવાર ખૂબ મોટું પરિવાર ગણાતું હતું, અત્યારે પણ પરિવાર મોટું જ હોય છે, પરંતુ આપણી માઇન્ડસેટ બદલાઈ ગયો છે કે નજીકના હોય એ જ પરિવાર, બધાને એટલું ગણતા નથી અને એટલો સમય પણ નથી રહ્યો કે એટલો લાંબો સમય હોય કે મામાના ઘરે જઈએ કે બીજા પણ જેટલા રિલેટિવ્સ હોય એમની પાસે જઈએ. એ સમયના અભાવના કારણે આ રીતો બદલાઈ છે. એટલે જે વાત થઈ ને કે એજ ગ્રેપ આપણી આગળની જે જનરેશન છે એને ફરિયાદ છે કે અલગ રીતે દિવાળી છે. પણ તમે લોકો ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણે જેટલા લોકોને રૂબરૂ હેપી દિવાળી કે હેપી ન્યુ ઇયર કહીએ છીએ ને, એનાથી વધારે આપણે ડિજિટલી બધાને શુભકામનાઓ જે આપતા હોઈએ છીએ, એના મેસેજ રિપ્લે છે કરતા હોઈએ છીએ. એટલે અત્યારની દિવાળી છે એ ડિજિટલ છે. છેલ્લા 10-12 વર્ષમાં જે રીતના ડિજિટલાઇઝેશન થયું છે, સ્માર્ટફોન્સ આવ્યા, એટલે હવે કેવું છે કે પેલા લોકો જે ગાડામાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, પછી બસ ને બધું ઇવોલ્યુશન થયું. એટલે આ એક ઉજવણીની પેટર્ન છે કે જે અત્યારની જે જનરેશન છે એને એ ગમે છે. પણ એક વસ્તુ છે કે જે આપણે પેલા બધા સાથે મળીને દિવાળી છે ઉજવણી કરતા, એટલે હું મૂળ છે ગોંડલ થી છું, એટલે ત્યાં હજી એ પેટર્ન છે કે શેરી હોય ને તો ત્યાં નજીકમાં એક મંદિર હોય અને એમાં અન્નકૂટ ધરતા હોય,
અને એ જે બધા છોકરા હોય ને એ જ બધા કરતા હોય, એ બધું આયોજન એ કરે, ત્યાં છે એક માંડવો નખાય, ત્યાં પેલા 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 રેડિયો રાખતા, ભૂંગરા જે આવતા હે, હવે સ્પીકર રાખ્યું હોય તો 2 દિવસ સુધી બધી જગ્યાએથી ફાળો ઉઘરાવવાથી લઈ બધા લોકોને જે પ્રસાદ છે એમાં મીઠાઈ હોય તો એ પહોંચાડવા સુધીનું કામ જે શેરીના અથવા આપણા જે સોસાયટીના છોકરા યંગસ્ટર્સ હોય 10-12 વર્ષથી લઈને 20 વર્ષના, એ લોકો મેનેજ કરે. એટલે ત્યાંથી જે કહીએ ને કે સોશિયલાઇઝેશન, આસપાસના લોકો ઓળખે, બધું કઈ રીતના કરવું, એ દિવાળી છે ને એક પૂરો માહોલ છે એ આપતી. પણ હવે છેલ્લા કેટલાય વર્ષોમાં એવું થઈ ગયું છે કે બારે ફરવા જવાનો ટ્રેન્ડ થયો છે. પણ એ બાબતે મારું એવું માનવું છે, મેં એવું નોટિસ કર્યું છે, જોયું છે કે આપણે અમુક વસ્તુ બહુ ખાઈ લઈએ ને ત્યારે આપણને છે ને અહોત થઈ રહીએ કે આમ એમ થઈ ઓહો એ થઈ જાય. એટલે હવે 2-3 વર્ષમાં મને એવું લાગે છે કે થશે. કારણ કે તમે જો ક્યાંય પણ આબુ જાઓ, ઉદયપુર જાઓ, નાગપુર જાઓ, ગોવા જાઓ, તો ત્યાં નકરો ટ્રાફિક જ એટલો, બધા આપણે છે ને ગુજરાતીઓ જ હોય. એટલે લોકો ફેસ્ટિવલ ઉપર એટલે ભાઈ અમે કઈક અત્યારે જે માણીએ છીએ એનાથી અલગ છે એ કરવા જઈએ, પણ ત્યાં પછી એટલો ટ્રાફિક થઈ જાય છે. એટલે હવે પાછું લોકોમાં એક વાત એ આવી છે કે ભાઈ તહેવારોના દિવસોમાં ઓછું જવું, બહાર નીકળવું. એટલે એ એક ધીમે ધીમે મને એવું લાગે છે કે આવતા 2-3 વર્ષમાં પેટર્ન છે કદાચ બદલે. અને મેઇન તો જે હતું ને કે સગા સંબંધીઓની ઘરે નવા વર્ષના દિવસે આમ સરસ મજાના તૈયાર થઈ અને એને આશીર્વાદ લેવા જાય, મૂળ કલેક્શન કરવા જાતા હોય કે 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, કોઈનો જામ શું કહેવાય, કોઈ મોજીલા હોય તો કે ભાઈ આલે બેટા 100 રૂપિયા, અને પછી 3 દિવસ સુધી એના વખાણ થાય કે જે પેલા કિશન કાકા કે મનસુખ કાકા હતા એને તો એ હવે નથી રહ્યું. હવે તમે જોવો કે બની શકે કે ઘણા લોકોના ઘરે આપણે નવ વર્ષના દિવસે કદાચ જઈએ તો જે પેલો જે એક હતો ને કે ભાઈ અરે તમે આવો આવો, અરે કેટલા દિવસ પછી આવ્યા, એ કદાચ છે ને આ ડિજિટલાઇઝેશન જે અમુક ટાઈમ માં થઈ ગયું ને તો આપણને જે આપણા દૂરના છે ને એ નજીકના લાગે છે, અને નજીકના કારણ કે નજીક છે એટલે સમજો કે અનબન થવાની છે, કઈક લોચા પડવાના છે, તો એ એ એના હિસાબે છે ને આપણે નજીકનાથી કદાચ થોડાક દૂર જતા રહ્યા છીએ. જે આપણે દૂર છે ને એને ફોન કરી કરીને કહીએ છીએ કે હેપી દિવાળી, હેપી દિવાળી, શું ચાલે છે, એટલે એ થોડુંક ફેરફાર છે. પણ અગેઇન આ એક પેટર્ન જ છે હું માનું છું, ત્યાં સુધી કે એક સમય આવશે એટલે એમ થશે કે ના ના એ તો હતું, પણ એ જેટલું વહેલું સમજાય એટલું છે એ આપણે જે આપણા મૂળ જે છે એ જાળવી રાખશું એ માનીશું. અને હર્ષ, આ જે પણ ફરિયાદો થઈ રહી છે એમાં સૌથી મોટો ફાળો મને લાગે છે સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયાના કારણે આ થઈ રહ્યું છે, પરંતુ એની પણ એક અલગ મજા છે. હવે આજના સમયમાં હું માનું છું ખાસ કરીને જેનઝી માટે દિવાળી અને કોઈ પણ ફેસ્ટિવલનો અર્થ એ કે ટ્રાન્ઝિશન રીલ બનાવીએ, અલગ અલગ ફોટોઝ પાડીએ, તહેવાર ઉપર તૈયાર થઈને. આ ઉપરાંત પણ ફેસ્ટિવલનો કોઈ અર્થ છે એ ન તો એ સમજે છે, કારણ કે કોઈ સમજાવવાવાળા લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે, કોઈ સમજાવતું પણ નથી, એટલે આ જે ગેપ છે એ તોડવાની જરૂર છે. 100%. બટ મને એવું લાગે છે જેમ કે આપણે પોસ્ટ કોવિડ જોવા જઈએ તો લોકો બહુ બધા ગામડામાંથી શહેરીકરણ તરફ જઈ રહ્યા હતા, શહેર તરફ જઈ રહ્યા હતા. અને જ્યારે આપણે જોયું કોવિડ પછી, સોરી પ્રી કોવિડ આ થઈ રહ્યું હતું ને, કોવિડ પછી પોસ્ટ કોવિડ હવે જે શહેરમાં ગયા હતા લોકો, જેની પાસે સારું વેલ સેટ હતા, એ બી ગામડા તરફ આવી રહ્યા છે. તો મને એવું લાગે છે કે આ સેમ વસ્તુ થવાની છે ટૂંક સમયમાં. જેમ સ્મિતભાઈએ કીધું કે એક સમય હતો કે જે લોકો બધા સોશિયલ મીડિયા પર આ બધું ખાલી ટ્રાન્ઝિશન રીલ્સ ને મૂકતા હતા, બટ હવે મને એવું લાગે છે કે થોડા સમયથી છે ને થોડી ઇન્ફોર્મેટિવ વસ્તુઓ બી સોશિયલ મીડિયામાં આવી રહી છે. એટલે એના કારણે મને એવું લાગે છે કે જેમ કે દિવાળીમાં શું રિચ્યુઅલ્સ હોય છે તેની બી રીલ્સ આવી રહી છે. અને મને એવું લાગે છે કે એક જે વસ્તુ છે કે જે વડીલો એવું કહી રહ્યા છે યુવાનોને કે તમે ખોટી દિવાળી ઉજવી રહ્યા છો, મને એવું લાગે છે કે એક વસ્તુ એમને રિક્વેસ્ટ છે કે તમે એમને કહો કે ખોટી કઈ રીતે ઉજવી રહ્યા છે અને સાચી રીતે કઈ રીતે ઉજવવી જોઈએ. મને એવું લાગે છે અત્યારના યુવાનો છે ને, સૌથી પહેલા તો જેટલા હિન્દુઓ જોઈ રહ્યા છે, બધા જ લોકો છે ને, નોટ જસ્ટ હિન્દુ, મેં એટલું જોયું છે મારા ફ્રેન્ડ જે મુસ્લિમ બી છે, અલગ 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 જે રિલિજન ના છે, બધા જ દિવાળી ઉજવી રહ્યા છે. બટ વેન ઇટ કમ્સ ટુ રિચ્યુઅલ, જયારે રિચ્યુઅલ ની બાબત આવે છે ત્યારે બધા જ હિન્દુઓ આપણે એક રિચ્યુઅલ ફોલો કરતા હોઈએ છીએ, આપણા ચોપડા પૂજન થતું હોય છે, એ બધી વસ્તુ ધીરે ધીરે બંધ થતી જઈ રહી છે. તો મને એવું લાગે છે કે આ વસ્તુઓ વડીલોનો એક રોલ આવે છે કે યુવાનોને એ તરફ વાળો, કમ્પલસરી કરી નાખો કે આ રિચ્યુઅલ આપણે ફોલો થવો જ જોઈએ. લાઈક ઇન માય ફેમિલી, મારા પરિવારમાં હજી બી એ કમ્પલસન છે કે જ્યાં સુધી ચોપડા પૂજન ના થાય ત્યાં સુધી ફટાકડો ના ફૂટે, અને જયારે ચોપડા પૂજન થાય પછી જ બધા ફટાકડા ફોડે. એટલે ઘરના તમામ બાળક થી લઈ અને વડીલ સુધી બધા જ ચોપડા પૂજનમાં
હાજરી આપે. મને એવું લાગે છે કે આ રીતની એક કમ્પલ્શન કરી નાખે તો એના કારણે યુવાનો, બાળકો અને આવતી પેઢી આ રિચ્યુઅલ જોશે, ફોલો કરશે અને એને આગળ વધારશે. લાગે છે કે ચોપડા પૂજન આ બધું બહુ જૂનું થઈ ગયું છે, તો તમે ચોપડા પૂજનની સાથે કોમ્પ્યુટર પૂજન પણ કરો, કારણ કે તમારા માટે હવે એ જ છે આપણી માટે, જે વિદ્યા માટેનું પણ એક સ્ત્રોત. હા કેમ, સોરી સોરી પ્રીતિજી, હું એ વસ્તુ નહીં માનું. ચોપડા પૂજન મહત્વ છે, જે વસ્તુ આપણામાં કીધેલી છે, કોમ્પ્યુટર પૂજન નથી. એ વસ્તુ આપણે જે ચોપડા પૂજન થવું જોઈએ, એ જ ચોપડા પૂજન થવું જોઈએ. આ જ વસ્તુ બની શકે. આ જ વસ્તુનો મોટા મોટો હું વિરોધી છું કે તમે રિચ્યુઅલ ફોલો કરો તો સાચો રિચ્યુઅલ ફોલો કરો, એને તમે ટ્વર્ક ટ્વીક કરીને અલગ ના કરો. કઈ જ આવી ટ્રીક ની જરૂર નથી. તમે એને ખાલી ને ખાલી એનું સાચું મહત્વ અને એનું સાચું આપણી શું પાછળની પાસ્ટ ની જોડે જોડાયેલું છે, તમે એને ખાલી એટલું સમજાવશો ને, મને 100% ની ખાતરી છે. કેમ કે મેં લોકોને જોયેલા છે આવી રીતે, કે ઇવન મારા કઝિન્સ છે, મેં જોયા છે કે જે લોકો આ વાત કરતા. ઇવન હું બી એક સમય હસું ને કે હું નાનો હતો ને ત્યારે હું એમ કહેતો હોઈશ કે પપ્પા મને ફટાકડા ફોડવા દો ને મને સમજાયો હશે. તો આજે હું બી ત્યાં જઈને હું પોતે ચોપડા પૂજન કરું છું. મને લાગે છે અત્યારે બધા તમામ લોકોને ખાલી છે ને રાઈટ વે ઓફ આર રિચ્યુઅલ અને રાઈટ વે ટુ ફોલો આર રિચ્યુઅલ, આ બે વસ્તુ સમજાઈ જાય ને એટલે કોઈને કઈ જ ચેન્જ કરવાની જરૂર નથી. બિલકુલ. આ ઉપરાંત ચાલમી, આપના મતે આજના યંગ જનરેશનને સાચી રીતે આ તહેવારોની ઉજવણી કરવી છે તો એમને તહેવારોનું અર્થ સમજાવવો છે તો કયા પ્રયોગો કરી શકાય વડીલો તરફથી અને આપણા યંગ જનરેશન તરફથી? કારણ કે ઘણા, જે રીતે આપણે પહેલાં વાત કરી કે યુથ પણ ઘણું બધું જાગૃત છે આજના સમયમાં, તો એ કઈ રીતે અન્ય યુથને, આવનારી જનરેશનને હેલ્પ કરી શકે? યસ, અત્યારે આપણે જોવા જઈએ ને પ્રીતિ, તો સૌથી પહેલા તો ઘણી બધી સ્કૂલમાં કોર્સની અંદર જ આપણી જે રિજનલ જે બધી સ્ટોરીઝ છે, જે રામ ભગવાનની સ્ટોરીઝ હોય, મહાભારતને લગતી અલગ અલગ સ્ટોરીઝ હોય, તો બાળક એની એજ પ્રમાણે એ સ્ટોરીને વધુ સારી રીતે સમજી શકે એ રીતે એમના કોર્સમાં એ સ્ટોરીઓ પણ એડ કરવામાં આવી જ છે. એવું નથી કે ઓનલી ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં પણ અમુક કોર્સની અંદર એ સ્ટોરીઓ છે બધી. અને સાથે સાથે આપણે જોવા જઈએ તો આપણા જે વડીલો છે, આપણે નાનપણની અંદર વાર્તા સાંભળતા ને, તો મને યાદ છે કે મારા દાદી ઓલવેઝ, હું જયારે એમ કહું ને કે ભાઈ દાદી મને વાર્તા કહો ને, એટલે મારા દાદી ઓલવેઝ મને કૃષ્ણ ભગવાનની વાર્તા કહેતા, રામ ભગવાનની વાર્તા કહેતા. અને સાથે સાથે સ્વાધ્યાય જે પરિવાર છે એ લોકો પણ આ વસ્તુને લઈને, જે ગીતાજીને લઈને એ લોકો સંદેશો આપે છે. તો નાના બાળકોને નાનપણથી જ એના વ્યક્તિત્વ ઘડતરની અંદર એ બધી વસ્તુ ઘડાતી જતી હોય છે. અને અત્યારે આપણે યંગસ્ટર્સની જો વાત કરીએ તો ધાર્મિક, જે આપણા સનાતન ધર્મને રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેટિવ રીલ હોય ને, એવી ઘણી બધી રીલ્સ છે, પોસ્ટ થતી હોય છે. ઇવન એઆઈ ફેસિસ દ્વારા પણ એ લોકો એઆઈ વોઇસનો યુઝ કરીને પણ રીલ્સ બનાવતા હોય છે. પણ એક વસ્તુ જસ્ટ આપણે સમજવાની જરૂર છે કે નહીં કે ઓનલી વ્યૂઝ માટે, કે તમે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામની અંદર તમારી રીલ વાયરલ થઈ જાય ને તમને જાજા વ્યૂઝ મળી જાય એટલા માટે તમે આવી રીલ્સ બનાવો, એટલા માટે નહીં. પણ લોકોને ખરેખર એમાંથી સારી માહિતી મળે ને, સાચી માહિતી મળે ને, બસ એ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે. આપણા વડીલોએ નાનપણથી જ બાળકોના વ્યક્તિત્વ ઘડતરની અંદર જ આ બધી જ વાર્તાઓનો સાર લઈને એમાંથી એ લોકોને શીખવાનું કેવું જોઈએ અને દરેક તહેવારની પાછળનું શું મહત્વ છે એને શિક્ષકોએ પણ સમજાવવું જોઈએ. કારણ કે અલગ અલગ શાળાઓની અંદર અલગ અલગ તહેવારોને લઈને રજાઓ પણ હોય છે, પણ એના પહેલા એના કોર્સિસની અંદર કદાચ આવે છે કે નથી આવતું, પણ જ્યારે બાળક સૌથી વધારે સમય જે ગાળે છે પોતાની નાની એજમાં, એ સ્કૂલ અને ઘર બે હોય છે, તો સ્કૂલની અંદર પણ એ બધી વસ્તુઓ એ લોકોએ, શિક્ષકોએ પણ શીખવવી જોઈએ અને પોતાના જે વડીલો છે એ લોકોએ પણ આ વસ્તુ એમને આપવી જોઈએ. અને યંગસ્ટર્સે આજના સમજવાની જરૂર છે કે કોઈ પણ એ લોકો રીલ કે કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરે છે તો બે ત્રણ જગ્યાએથી ખરાઈ કરી લે, જે સાચી વસ્તુ છે એ જ વસ્તુ એ પોતાના કન્ટેન્ટમાં ઇન્ક્લુડ કરે અને એના રિલેટેડ એ લોકો વિડીયો પોસ્ટ કરે, જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચી શકે. બિલકુલ. આ ઉપરાંત સ્મિત, આપના મતે આજના યુથને ફેસ્ટિવલ્સનો સાચો અર્થ સમજાવવા માટે, એમને સાચા અર્થ, સાચી રીતે ફેસ્ટિવલ્સની ઉજવણી કરવા માટે કઈ રીતે પ્રેરિત કરી શકાય, મીડિયાનો રોલ કેટલો મોટો હોઈ શકે? એટલે જો એક વાત છે કે આમાં જોડવાની, એટલે હું હસતા હસતા ઘણી વખત કહેતો હોઉં છું કે અત્યારની જનરેશન જે છે એને તમારે જોડવું હોય ને તો તમારે કેમ્પેન ચલાવવું પડે, કે તમે ડિજિટલી છે ને બધા લોકો ચોપડા પૂજન કરે છે, સરસ મજાનું બેકગ્રાઉન્ડમાં એક ગીત મૂકી દો,
અને 30 સેકન્ડ ની રીલ છે ને વાયરલ કરો, એટલે અમે જો આ વર્ષે એ બધું વાયરલ થશે ને એટલે આવતી વખતે એ લોકો છે ને કરવા મળશે. આ મારું ઓબ્ઝર્વેશન છે ને નવરાત્રી પરથી છે. છેલ્લા 2 વર્ષથી તમે નવરાત્રી નોટિસ કર્યું હોય તો આપણે ગુજરાતના જે ગરબા છે ને ઇન્ટેન્સ ગરબા છે. બધી જગ્યાએ મુંબઈમાં બધી જગ્યાએ લોકો રમતા હોઈએ છે, ઊભા હોય, આપણે અહીંયા કોમ્પિટિશન થાય, ધીમે ધીમે સ્લો માં રમતા હોય. પણ છેલ્લા 2-3 વર્ષથી જે એક સ્લો સ્ટેપ સ્ટેપ છે આવ્યું છે, ધીમે ધીમે રમવાનું ઢોલ અને શરણાઈના તાલ ઉપર છે એ રમવાની પેટર્ન છેલ્લા 2 વર્ષમાં વધી. અને એ તમે જોવો ને તો આ વર્ષ શું મંડળી ગરબા, યસ મંડળી ગરબા, તો આ વર્ષે એ પેટર્ન એટલી બધી જગ્યાએ, લાસ્ટ યર એનું સ્ટાર્ટિંગ અને આ વર્ષે એટલી બધી જગ્યાએ થયું, એનું મારું એ માનવું છે કે એ વધારે લોકો સુધી પહોંચવાનું, વધારે લોકોનો ઇન્ટરેસ્ટ એમાં પડવાનું સૌથી મોટું રીઝન એ છે રીલ્સ. કારણ કે રીલ્સ જે એક ટ્રેન્ડ લઈ આવ્યું કે એમાં 2 રીઝન છે. એક કે ભાઈ હું કઈક બધા લોકો જાય છે ને એનાથી હું એક અલગ જગ્યાએ જાઉં છું અને હું કઈક અલગ કરું એ, અને બીજું એ કે એ જરાક છે ને ફેન્સી લાગ્યું કે છે ને બધી જગ્યાએ તો સાઈડમાં ઓર્કેસ્ટ્રા હોય, આખા ગ્રાઉન્ડમાં રમતા હોય અને આ જગ્યા વચ્ચે રમવાનું. આમ જોવો તો એ આપણું મૂડ છે, મંડળી ગરબા તો ગામડામાં રમાય હે, એટલે આ આખી પેટ. હવે મારું એવું માનવું છે કે નવા લોકોને જે નવું વિચારે છે, નવું જોવે છે, નવું વાંચે છે, નવું સમજે છે, નવા સંસાધનો ટેકનોલોજીનો યુઝ કરીને જે પોતાની લાઈફ જીવે છે, એને તમારે જો કંઈક શીખવું છે સંસ્કૃતિ સાથે કે આપણી જે પરંપરા છે એની સાથે જોડવા છે તો એને નવી રીતે કેવું પડશે. હવે આપણે એ જે આપણા પપ્પા ને આપણા દાદા એ સમજાવ્યું હશે એ જ રીતના આપણે કહે છે કે ના બેસી જા કરવાનું છે તો એને નહીં. અત્યારનો જે સ્ટુડન્ટ છે, અત્યારનો જે યંગસ્ટર છે એ પૂછે છે, આપણે નાના હતા ત્યારે કદાચ આપણે આપણા પપ્પાને કેમ નથી પૂછ્યું, પપ્પા હા હા એમ આ કેમ એમ, તો પપ્પા આમ દોરા ફાડે કે આમ જ કરે તા એ કરવા જ માંડવાનું એ ટૂંકમાં હસતા હસતા કહીએ. પણ અત્યારે નાનું એક નાનું બાળક છે ને એ કઈ એમ કહીએ ને તો આપણને 50 પ્રશ્નો પૂછે કે આમાં એમ કેમ એમ કે બેટા આમ હોય તો કે એ કેમ. એટલે અત્યારે આપણી જે જનરેશન, હવેની જે અત્યારની જનરેશન છે ને એ પ્રશ્નો પૂછતી થઈ છે. એટલે જ્યાં સુધી એને ડાયજેસ્ટ નહીં થાય કે હું આમ કરું, મારે આ ફોલો કરવાનું છે, એ હું શું કામ કરું ને મારે શું કામ કરવું જોઈએ, એ જ્યાં સુધી એને સમજાશે નહીં ને ત્યાં સુધી એ નહીં. એટલે એ આપણે કઈ રીતના, અને એમાં આપણે કદાચ આપણે માનીએ કે આપણે જે ભાઈ હતા એમને કીધું કે તમે કીધું કે કમ્પ્યુટર કે એ સાથે રાખીએ, એનું સમાધાન એ હોય કે આપણે ચોપડા પૂજન કરીએ છીએ અને આ લોકોને સમજાય નવી ફેન્સી જનરેશન નું એટ્રેક્શન આવે એ માટે કમ્પ્યુટર એ રાખીએ. કારણ કે પેલા ચોપડા પૂજન આપણે એટલે જ કરતા કે આપણું કામ જે આપણો ધંધો છે એને આપણે નમસ્કાર કરીએ, એને આપણે થેન્ક યુ કહીએ, એનો આભાર માનીએ, એમ કે આપણે જેટલા નામા ને બધું છે. તો અત્યારે આપણું કામ છે એ કમ્પ્યુટરમાં થાય છે તો સાથે આપણે એ રાખીએ. એટલે નવું જો સમય જતા આપણે છે ને પરંપરામાં વર્ષોથી આપણે જોઈએ ને તો આમાં નવું અપનાવતા ગયા છીએ. એટલે કે જે સંસ્કૃતિ માટે, ભવિષ્ય માટે અને સમાજ માટે જરૂરી છે એ અપનાવતું જવું જોઈએ. કદાચ આપણે જો એ કમ્પ્યુટર એ સાથે રાખવું પડે છે ને એમાં ચાંદલો કરી અને એનું પૂજન કરવાનું થતું હોય, નવી પેઢી એનો મેઇન કોર શું છે તો કે આ છે કે આપણે જે કરીએ છીએ આપણે આપણી આપણી રોજીરોટી જેનાથી ચાલે છે એને આપણે નમસ્કાર કહીએ, એનો આભાર માનીએ, ગ્રેટિટ્યુડ આપણે શો કરીએ છીએ. તો હવે એમાં સાથે કદાચ કમ્પ્યુટર, મારું તો એમાનું છે કે કદાચ ચોપડો ચોપડા પૂજનમાં ચોપડા ના હોય ને કમ્પ્યુટર હોય તો એમાં કઈ સંશય ના હોય, પણ ચાલો પરંપરા સાચવીએ અને બે રાખીએ. મૂળ તો મેઇન કોર શું છે તો કે ગ્રેટિટ્યુડ આપણે. એટલે આ જયારે આપણે અત્યારની જનરેશન ને બહુ જ સારી રીતના એને પછી જાય એ રીતના સમજાવી શકીશું ને, એટલે કઈ એટલું અઘરું નથી કે એ લોકો બહુ સ્માર્ટ છે અત્યારનું, કે એ ફટ દરનું આપણે 15-12 વર્ષની ઉંમરે કે 15 વર્ષની ઉંમરે આપણા હાથમાં ફોન આવ્યા, એ પેલા તો હતા ને, એ 5 વર્ષનો છોકરો આપણને લોક કરીને ઓલે લોક ઓપન કરીને કે પપ્પા આ જુઓ તો આ નથી થતું, એ આ જાતે ગેમ ડાઉનલોડ કરીને બધું કરી લે છે કે આપણે કેવું પડે કે હવે રહેવા દે. એટલે એને બધી ખબર પડે જ છે, એ પ્રશ્ન પૂછતો થયો છે એને એ સમજાઈ જશે પચી જશે, એટલે એ કરવા માંડશે, એને આપણે વધારે કહેવાની જરૂર. હર્ષ આપના તરફથી છેલ્લો મેસેજ, તમામ યુથને નવા વર્ષની શરૂઆત કેવી હોવી જોઈએ? હું માનીશ કે નવા વર્ષની શરૂઆત મેં 22 જાન્યુઆરી 2023 ના એક તમારા ચેનલ GTBL થ્રુ જ લોન્ચ કરી હતી બેક ટુ રૂટ્સ, કે આપણે આપણી સંસ્કૃતિને જે ઓરિજિનલ વેમાં છે, જે પ્યોરેસ્ટ ફોર્મમાં છે એ પ્રમાણે અપનાવીએ. ગ્રેજ્યુઅલી એના ટ્રાન્સફોર્મેશન આવશે કે જે અત્યારે વેસ્ટર્નાઇઝેશન છે ત્યારથી આપણે આપણી ઓરિજિનલ સંસ્કૃતિને અપનાવીએ, બટ ધીરે ધીરે એની એક શરૂઆત કરીએ. તો મને એવું માનવું છે કે આ આપણે જે નવા વર્ષ છે
ત્યારથી આપણે આ એક શરૂઆત કરીએ અને બધા યુવાનો જોડે મળીને આપણે આપણી સંસ્કૃતિને પ્રમોટ કરીએ. આપના તરફથી આજના યુથને એક મેસેજ. આજના યુથને હું એક જ મેસેજ આપીશ કે પરિવર્તનની સાથે આપણે ચેન્જ થવું જરૂરી છે, પણ સાથે સાથે આપણા જે મૂળ છે, આપણા જે સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે, એને પણ યાદ રાખવી જરૂરી છે. તો યસ, આપણે નવા વર્ષે જયારે નવા જીવનની શરૂઆત કરીએ છીએ ત્યારે ઓલવેઝ પોઝિટિવ વિચારોને સાથે લઈને શરૂઆત કરીએ, અને સાથે સાથે એવું પણ વિચારીએ કે ભાઈ આવતા વર્ષમાં મારે આટલું અચીવ કરવાનું છે, તો એ પહેલેથી થોડા ક્લિયર રહે તો એ અચીવ કરવામાં પણ એને આસાની રહેશે. અને સાથે સાથે કોઈ પણ તહેવારો એ ઉજવે છે તો એની પાછળનો જે મર્મ છે એ પણ સમજી અને પછી ઉજવે તો એને વધુ મજા આવશે અને આપણી સંસ્કૃતિ પણ જાળવવામાં એને મદદ મળશે. સ્મિત, આપના તરફથી આજની જનરેશનને એક મેસેજ. યસ, તહેવારો છે એ માણવા માટે હોય છે, રૂટીન લાઈફમાંના સ્ટ્રેસ અને લોડથી આપણને એક રિલેક્સેશન મળે એ માટે તહેવારો હોય. એટલે કોઈ પણ તહેવાર છે એને દિલ ખોલીને છે ઉજવો. નાત જાતનો જે વાડો છે એ હું એમાં માનતો જ નથી. બધા તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ, તો બસ મેઈન જે એનું કોર છે, તહેવારનું જે માન છે એ જળવાય અને દિલ ખોલીને કોઈ પણ તહેવાર ઉજવો. એનાથી વિશેષ કશું નથી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.